આવ્યા
हैं, मामा रोज सरोवर में आते हैं हमसे मिलने, वे आपसे नाराज हैं। हाथी बोला, क्या? क्यों नाराज है? हमने क्या किया? એટલે પછી હાથી કહે છે કે શું કામ નારાજ છે કે અમે શું કર્યું છે ખરગોશ બોલા સરોવર કે સમીપ નરમ મિટ્ટી પે સુરાગ કર હમને અપના ઘર બનાયા હે આપકે આને સે સુરાગ દબ ગયે જિસે ચંદા મામા કે બહુત સે પાંજે દબ ગયે ઇસીલે વે આપસે બહુત નારાજ હે એટલે કે છે કે જે ચંદા મામા છે એના ભાણે છે ઈ જે તમે જે મિટ્ટી માં કે આરોપ છો ને મિટ્ટી માં અમે અમારું ઘર એટલે કે માટી માં અમે અમારું ઘર બનાવ્યું છે તો તમારા આરોપથી એ અમારા ઘર છે એ દબાઈ ગયા છે અને આમાં અમારા ભાણ સસરા પણ મરી ગયા છે ખરગોશ આગે બોલા બે રાત કો સરોવર મે આયેંગે ઓર ઉન્હે યહ દેખકર અચ્છા નહીં લગેગા એમાંથી જે સસુ છે એ કહે છે કે રાત્રે ચાચા મામા છે એ સરોવર માં આવશે તો એને આ બધું જોઈને સારું નહીં લાગે રાત હુઈ પૂરી પાસે કા ચાંદ નીકળા મહા તેજ થી સરોવર સે હલકી હલકી લહેર ઉઠરી હતી ચાંદ લહેરા કે સાથ સાથ ઉપર નીચે હો રહા હતા હવે તમે જોજો કે નાનું સરોવર હતું ને એમાં સરસ મજાનો પૂનમનો ચાંદ હોય તો એનો પ્રકાશ ખૂબ જ સરસ દેખાતો હોય છે અને લહેર એટલે કે પવનના હિસાબે જે લહેર આમ નામ થતી હોય તો એ સરોવરમાં ચાંદવામાં દેખાતા હોય તો એની સાથે એ પણ આમનું નામ થાય છે તમે ક્યારે જોજો ને અનુભવ પણ કરજો હાથી ઓર ખરગોશ વહા પહોંચ ગયે ખરગોશ બોલા દેખે મહારાજ ચંદા મામા ગુસ્સે સે કાપ રહે હું આપ જલ્દી યહાં સે દૂર ચલે જઈએ લગતા હે મામા બહુત નારાજ હો રહે થે આપણે આ સસલો શું છે યુક્તિ કેરી છે કે આપણે આ રીતે હાથીઓને અહીંથી ભગાડીએ એટલે એ કહે છે કે જો એ કે એટલે પવનની લહેરથી ચાંદા મામા આપણે આમ થાય છે ને એટલે સસલા કહે છે કે જો એ કે મામા એ કે તમારા ખૂબ જ નારાજ છે એ કે નારાજ એટલે કે ગુસ્સામાં એ પોતે કાપ એટલે કે ગુજી રહ્યા છે કે તમે અહીંયાથી જલ્દીથી આખા ભાઈ જાઓ એટલે તમે એના કો એટલે કે તમે એના ગુસ્સાનો શિકાર થઈ જશો એ તમારા ખૂબ જ નારાજ છે હાથમાં કે સરદારને આપણે ઝૂંકી તરફ દેખા સભી ડર ગયે સરદારને આપણી સૂંઢ ઉપર ઉઠાઈ સભી હાથીઓને એસા હી કિયા એટલે શું કહે છે કે આ બધું જોઈને જે હાથી છે એ ખૂબ જ ગભરાઈ જાય છે અને અબ સરદાર બોલા ચમકતે હુએ ચાંદ કો હમારા નમસ્કાર એટલે હાથી કહે છે કે ચમકતા ચાંદ આવા મને અમારા પ્રણામ હમ અપની ગલતી માનતે હુએ આપસે ક્ષમા માંગતે હે આપ હમે ક્ષમા કરે હમ અભી દૂસરે જગત મે ચલે જાતે હે અબ એસા કામ નહીં કરેંગે જિસે દૂસરે કો તકલીફ હો ત્યારે હાથીઓ કહે છે કે હમણાં જ અમે આ જગ્યાએ છોડી અને બીજે જતા રહીશું અને હવે પછી ક્યારે એવું કામ નહીં કરીએ કે અમારા કારણે બીજા કોઈને તકલીફ થાય આમ કહી અને ત્યાંથી હાથીઓ છે એ બધા ભયા જાય છે એટલે આપણે પણ ક્યારે કોઈ બીજા વ્યક્તિને આપણા લીધે તકલીફ થાય એવું કાર્ય કરવું નહીં કારણ કે જો પ્રાણી છે એ આટલું સમજતા હોય તો આપણે તો માણસ છે એટલે બને ત્યાં સુધી આપણે કોઈને તકલીફ આપવી અને કોઈને તકલીફ પડે એવું કાર્ય પણ આપણે નહીં કરવાનું બરાબર તો હવે ફરક પડશે નેક્સ્ટ લેક્ચરમાં આ પાઠના પ્રશ્ન જવાબ સાથે તો આ પાઠ તમારે આજે હોમવર્કમાં એક વખત વાંચવાનો છે અને એના જે શબ્દાર્થ છે એ લખવાના છે બરાબર ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ